નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી વ્યાકરણ વિભાગ બોર્ડ પ્રશ્નપત્રમાં વિભાગ સી 20 ગુણમાં સંપૂર્ણ વ્યાકરણ વિભાગ અને વ્યાકરણ વિભાગના જે મુદ્દાઓ આપ સર્વે વિદ્યાર્થીઓએ સમજી વિચારી અને એના જવાબ લખવાના હોય છે, જેથી કરી બીજા વિભાગની સાથે આ વિભાગમાં પણ તમે ખૂબ સારા ગુણ મેળવી શકો હેતુથી વ્યાકરણ વિભાગ પણ ખૂબ મહત્ત્વનો અને અગત્યનો છે। व्याकरण विभाग में कुल 13-14 जेटला ग्रामर ना मुद्दाओं ने 20 गुण में समावामां आव्या छे, जेमा समानार्थी शब्दों विरुद्धार्थी वाक्यों अर्थ न बदलाय ए रीते, तळपदा शब्दों रूढ़िप्रयोग विशेषण કૃદંત નિપાત પદક્રમ અને પદ સંવાદ લેખનરૂઢિ અને ભાષા દૃષ્ટિની સાથે વાક્ય સુધારવું સંયુક્ત અને સંકુલ વાક્યો જોડણી સુધારો વગેરે મહત્ત્વના મુદ્દાઓ તમારે ધોરણ 12 માટે વ્યવસ્થિત સમજી વ્યવસ્થિત ક્રમ જાળવી અને લખવાના હોય છે, પણ થોડી વ્યવસ્થિત તૈયારી અને થોડીક વ્યાકરણની નિયમોની જે સમજ છે એનાથી આપ સર્વે વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણ પ્રાપ્ત કરી શકો છો। व्याकरण विभाग में सौ प्रथम तमारे समानार्थी शब्दों थी आ विभागनी शुरुआत थई छे। हवे आप सर्वे विद्यार्थीओ जाणता हशो के तमारे समानार्थी शब्दों जे आपेला होय छे तमने प्रश्नपत्र में, एमां जे पहली कॉलम छे એની બાજુમાં બીજી બે કોલમ શબ્દોને આપેલી હોય છે, તો પહેલી કોલમમાં એક પછી એક શબ્દો લેતા જવાના અને બીજી અને ત્રીજી કોલમમાં જે આડાહવળા શબ્દો છે એ તમારે પહેલી કોલમને ધ્યાને રાખી અને એના સમાનાર્થી શબ્દો શોધવાના હોય છે। તો અહીં આ પીડીએફ વિડીયો લેક્ચર દ્વારા આપણે એક પછી એક વ્યાકરણ વિભાગના મુદ્દાઓની સમજ મેળવીશું। અત્રે જે સમાનાર્થી શબ્દો આપેલા છે એના એ કોઈ આડાવળા ક્રમમાં નથી, બીજી અને ત્રીજી કોલમ આપ જોતા હશો તો ખ્યાલ આવશે એમાં એના સીધા સાચા જવાબો જ આપેલા છે, પણ પ્રશ્નપત્રમાં જ્યારે તમને આ સમાનાર્થી શબ્દો પૂછાય છે ત્યારે એ બીજી અને જે ત્રીજી કોલમ છે એટલે કે પહેલો શબ્દ જુઓ એમાં જે બીજી કોલમ છે વિશ્વ અને ત્રીજી કોલમ છે જગત, એટલે કે બીજી અને ત્રીજી કોલમ જે છે એના શબ્દો આડાવળા હોય છે, પણ જે પહેલી કોલમ છે બ્રહ્માંડ વૃક્ષ કનક વગેરે ક્રમમાં એ તો તમારે બદલવાની નથી, એ ક્રમ બદલ્યા વગર બીજી અને ત્રીજી કોલમનો સાચા શબ્દો તમારે આડાવાળા જે છે એ યોગ્ય સમાનાર્થી શબ્દ શોધવાના હોય છે, પણ અહીં એના સીધા સાચા જવાબો આપેલા છે। પરીક્ષામાં તમારે બીજી અને ત્રીજી કોલમમાં આડાવાળા શબ્દો હશે એ તમારે યોગ્ય બંધબેસતો સમાનાર્થી શબ્દ શોધવાનો હોય છે।
અને એવા કોઈ અઘરા શબ્દો નથી હોતા કે આપણને મળી ન શકે. એમાં તમારે કશું જ વિચારવાનું નથી, બહારથી કોઈ શબ્દ મૂકવાનો નથી. જેમ કે તમને પહેલો શબ્દ હોય બ્રહ્માંડ, તો એના જે સાચા સમાનાર્થી છે વિશ્વ અને જગત, એ બીજી અને ત્રીજી કોલમમાં અડાવળા હશે. એ ફક્ત તમારે શોધવાના છે. સમાનાર્થી શબ્દોમાં મિત્રો આ રીતે એના જવાબો યોગ્ય ક્રમ જાળવી અને યોગ્ય સમાનાર્થી શબ્દ મૂકવાથી તમે સમાનાર્થી શબ્દોમાં પૂરા ગુણ મેળવી શકો છો. તો ધોરણ 12 ગુજરાતી બોર્ડના પ્રશ્નપત્રમાં વિભાગ સી 20 ગુણનો જે વ્યાકરણ વિભાગ છે એમાં પહેલો મુદ્દો સમાનાર્થી શબ્દ, એનો પ્રશ્ન ક્રમાંક હોય છે 25-29 અને એ 2 માર્કમાં પૂછાય છે. તમને કુલ 5 પૂછાશે, એમાં તમારે 4 લખવાના હોય છે. એટલે કે એક શબ્દના 2 સાચા સમાનાર્થી શબ્દ લખવાથી તમને અડધો ગુણ મળે છે. પણ તમે એક સાચો અને એક ખોટો લખો છો તો એનો ગુણ મળતો નથી. તો એક ખોટો લખશો તો સામે બીજી જગ્યાએ પણ એક ખોટો શબ્દ લખાશે. પણ ખૂબ વિચારી અને એના જવાબો લખવાના હોય છે અને ખૂબ ઓછા સમયમાં તમે આ સમાનાર્થી શબ્દો લખી અને 2 ગુણ મેળવી શકો છો. તો ચાલો વાત કરીએ. તમે જોઈ શકો છો કે ક્રમ 25-29 બોર્ડના પ્રશ્નપત્રમાં 2 ગુણમાં પૂછાય છે અને સૂચના હોય છે નીચેના સમાનાર્થી શબ્દો સામસામે જોડી લખો. હવે આપણે ક્રમમાં એક પછી એક શબ્દો લેતા જઈશું અને સામે એના સાચા સમાનાર્થી આપેલા જ છે. પહેલો શબ્દ છે બ્રહ્માંડ, તો એના સમાનાર્થ છે વિશ્વ અને જગત. 2 વૃક્ષ, તરુ, ઝાડ, એટલે કે આ જે છે શબ્દો એના સમાનાર્થી જ છે. એટલે કે તમે એક શબ્દના એકથી વધારે સમાનાર્થી શબ્દોથી પરિચિત થાઓ છો. એનો ફાયદો એ છે મિત્રો કે તમે જ્યારે કોઈ લેખન લખો છો ત્યારે જો તમે એક શબ્દના અલગ સમાનાર્થી શબ્દોથી પરિચિત છો તો તમે તમારું લેખન જે છે એ આકર્ષક અને ધ્યાનપાત્ર બનાવી શકો છો. તો આમ સમાનાર્થી શબ્દો એ લેખન માટે આગળના તમારા જે વિભાગો આવશે વિભાગ ડી અને ઈ, એમાં આવા શબ્દો જ્યાં ક્યાંય ઉપયોગ કરો છો તેથી તમારું લેખન ધ્યાનાકર્ષક બને છે. તો આમ સમાનાર્થી શબ્દો એ પણ ખૂબ મહત્વના છે. ત્રીજું કનક, સોનું, સુવર્ણ. 4 વેર, અદાવત, દ્વેષ. 5 રંજ, ખેદ, દિલગીરી. 6 દાન, ખેરાત, સખાવત. 7 આજ્ઞા, આદેશ, ફરમાન. 8 કર્મ, નસીબ, પ્રારબ્ધ. 9 વન, અરણ્ય, કાનન. 10 વપુ, વપુ એટલે શરીર અને તન. 11 અનાચાર, દુરાચાર, અધર્મ. 12 અનુકંપા, દયા, કૃપા. 13 અમૃત, અમી અને સુધા. 14 અરજી, વિનંતી, નિવેદન. મિત્રો આગળ પણ હજુ સમાનાર્થી શબ્દો છે. હવે તમે જોયું કે આ જે શબ્દો તમારે પૂછાય છે એ તમામ શબ્દો એ આપણે ટેક્સ્ટબુકના જ હોય છે. અત્યાર સુધી તમે જોયું કે પહેલા ચેપ્ટરથી લઈ અને આપણે જે ટેક્સ્ટબુકના ચેપ્ટર છે એમાંથી જ શબ્દો પસંદ કરેલા છે. એટલે શરૂઆતના જે ચેપ્ટર છે
એમાંના આ શબ્દો છે. વારંવાર શબ્દો તમારી સામે આવશે, જેથી કરી પરીક્ષા વખતે એના સમાનાર્થી શબ્દો લખવા સરળ થઈ પડશે. એટલે જ્યારે ટેક્સ્ટબુકના ચેપ્ટર ચાલતા હોય છે અથવા વિડીયો લેક્ચર દ્વારા જ્યારે તમે સમજતા હોવ છો, ત્યારે અચૂક આપણે શબ્દોના સમાનાર્થી શબ્દો અથવા એનો અમુક અઘરા શબ્દના અર્થ માટે આપણે જે સરળ શબ્દ દ્વારા તમને એનાથી પરિચિત કરાવીએ છીએ એના સમાનાર્થી શબ્દો હોય છે, જેથી કરી